બધા મજામાં છો ને ચાલો તો આજે આપણે ગણિત વિષય ભણવાના છીએ કયો વિષય ભણવાના છીએ ગણિત તો ચાલો તમે બધા મારી સાથે ગણિતની ચોપડી કાઢો ગણિતની ચોપડી એટલે કે એકડ એકવાળી હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે એકડ એકવાળી ચોપડી ભણવાના છીએ તો ચાલો હવે એકડ એકવાળી બોલે તો એને શું કહેવાય ગણિત કહેવાય એટલે હવે તમને મેં કોઈ પણ મેમ પૂછે કે ચાલો તમે બધા હવે ગણિતની ચોપડી કાઢો એટલે તમને ગણિતની ચોપડી કાઢતા આવડી જાવી જોઈએ તો ગણિતની ચોપડીની અંદર 6 ગણે 6 વાળું પેજ કાઢો 6 ગણે 6 વાળું પેજ કાઢો પાના નંબર 18 પાના નંબર 18 તો હવે એની અંદર આપણે શું કરવાના છીએ તો આ પેજ તમારે ક્લાસ વર્ક કહેવાય છે તો ક્લાસ વર્ક તમારે મારી સાથે લખવાનું છે વિડિયો જોતા જવાનું છે અને ક્લાસ વર્ક લખતા જવાનું છે બરાબર તો ચાલો એની અંદર હવે આપણે પહેલા શું છે 6 વડે 6 પછી એની બાજુમાં શું છે તો આંગળીઓ છે શું છે આંગળીઓ તો એને શું કરવાનું હોય આપણે ગણવાની હોય છે તો ચાલો તમે બધા મારી સાથે ગણો 1 2 3 4 5 6 કેટલા થયા 1 2 3 4 5 6 6 થઈ ગયા પછી એની બાજુમાં શું છે 6 વડે 6 ના તબકા છે શું છે 6 વડે 6 ના તબકા છે તો આપણે એને શું કરશું પેન્સિલ વડે તબકા જોડીશું તો ચાલો સૌથી પહેલા આપણે શું કરીએ છીએ કે આપણે પાના નંબરમાં કાઢીએ છીએ 18 નંબર તો આપણે સૌથી પહેલા શું કરીએ છીએ ચોપડીની અંદર સૂચના બોલી લઈએ છીએ સૂચના બોલીએ છીએ ને આપણે તો ચાલો સૂચના બોલી લઈએ 6 બોલો અને લખો 6 વડે 6 બોલો અને લખો બરાબર છે તો તમે કિટની અંદર જોઈ જશે કે કરે વગરે બે તો ચાલો હવે આપણે સૂચના તમે બધા એ ચોપડી કાઢી લીધી ચાલો હવે પેન્સિલ રબર લઈ લઈએ અને તમે ચોપડી કાઢીને તૈયાર થઈ જાઓ ત્યાં સુધી આપણે થોડી કિટમાં જોઈ લઈએ બરાબર તો એકડે બરાબર પછી બગરે બે ટગરે ત્રણ ચોગડે ચાર પાંચડે પાંચ પાંચડે પાંચ તો આજે આપણે શું શીખવાના છીએ છ ગળે છ અને સાત ગળે સાત તો ચાલો આપણે કીટની અંદર તમને મેં સમજાવ્યું છે ત્યાં સુધી માટે તમે આ ચોપડી પણ કાઢીને તૈયાર થઈ ગયા છો રેડી થઈ ગયા ને તો ચાલો આજે આપણે 6 અને 7 બંને ચોપડીની અંદર લખતા શીખવાના છીએ બરાબર તો ચાલો સૌથી પહેલા આપણે શું કરીશું 6 વડે 6 ના સરસ મજાના તબકા જોડીશું 6 વડે 6 બરાબર 6 ગણે 6 ચાલો હવે આની અંદર તમને બધાને ટપકા આપેલા જ છે તમારે મેમ લખતા જશે અને તમારે ટપકા જોડતા જવાનું છે તો સૌથી પહેલા શું છે 6 ગણે 6 તો હવે આપણે એને શું કરશું ટપકા જોડીશું તો ચાલો બધા અડધો ગોળ કરો ટપકાની ઉપર પછી ધીમે ધીમે કરો ઉભી રીતે કરીને બાજુ પર આવો 6 ગણે 6 6 ગણે 6 હવે એની બાજુમાં તો એની બાજુમાં પણ શું કરશું આપણે તબકા જોડીશું
ચાલો હવે એની બાજુમાં તો એની બાજુમાં પણ શું કરશું આપણે અંકના તબકા જોડીશું 6 ગળે 6 ચાલો હવે એની બાજુમાં આવો 6 ગળે 6 હવે એની બાજુમાં આવો પાછા તો ત્યાં પણ કરો 6 ગળે 6 6 ગળે 6 ચાલો હવે નીચે આવો તો ત્યાં પણ તમારે શું કરવાનું છે ટપકા જોડવાના છે કોના ટપકા જોડવાના છે 6 ગળે 6 ના ટપકા જોડવાના છે ચાલો 6 ગળે 6 અને એની બાજુમાં પણ શું કરવાનું છે આપણે ધીમે ધીમે ટપકા જોડવાના છે અને 6 ગળે 6 લખવાનો છે હવે એની બાજુમાં પણ શું કરશું આપણે પાછા ટપકા જોડીશું 6 ગળે 6 ચાલો હવે એની બાજુમાં તો એની બાજુમાં પણ શું કરશું આપણે ટપકા જોડીશું મારી સાથે તમારે બધાને સરસ મજાના ટપકા જોડાવા જોઈએ જો જરાક પણ એમ કેમ ટપકા કરશો તો હું તમને ઇરેઝર કરીને ક્લાસમાં કરાવીશ જ્યારે તમે આવશો ને ક્લાસમાં ત્યારે છ ગળે છ ચાલો હવે આપણે એ શું કરશું લખતા શીખવાના છે તો આપણે પહેલા લખતા શીખીએ છીએ તો આપણે પહેલા 6 ગળે 6 કેવો કરવાનો છે અર્ધુ ગોળ પછી બિંદુ કરીને નીચે આવવાનું છે અને બાજુ પર જવાનું છે બરાબર છે જો કોઈ 6 ગળે 6 આમ કર્યો કે પછી આમ કર્યો તો આવો 6 ગળે 6 ચાલશે નહીં આ બધા 6 ગળે 6 તમારા ખોટા પડશે શું કરશે ખોટા પડશે બરાબર ચાલો હવે એની બાજુમાં તો એની બાજુમાં આપણે શું કરશું પહેલા લખતા શીખવાના છીએ તો અર્ધું ગોળ કરો ચાલો બધા અર્ધું ગોળ કરો પછી બિંદુ કરીને નીચે આવો ઊભી લીટી કરો થઈ ગયું આટલું હવે બાજુમાં તમને તો આવી જ ગયો હશે કારણ કે આપણે ખાનાવાળા ચોપડાની અંદર લખી લીધા ને 6 ગળે 6 તમે ક્લાસ વર્ક પણ કર્યું હશે અને હોમવર્ક પણ કર્યું હશે 6 ગળે 6 નો ચાલો હવે નીચે આવો જો નીચેની લાઈનમાં આવો ત્યાં પણ કરો અર્ધું ગોળ અને બિંદુ કરીને ટપકા જોડો 6 ગળે 6 ચાલો હવે એની બાજુમાં આવો તો ત્યાં પણ ટપકા જોડો અર્ધું ગોળ કરીને પછી બિંદુ કરીને બહાર આવો અને બાજુ પર 6 ગળે 6 6 ગળે 6 ચાલો એની બાજુમાં આવો મારી સાથે જોડજો ચાલો બાજુના ખાનામાં આવો છ ગળે છ ચાલો હવે શું કરશું આપણે લખતા શીખીશું શું શીખીશું લખતા
अर्धगोल मिंदू करीने नीचे आवो अने बाजू पर जाओ छ गड़े छ छ गड़े छ अब एनी बाजू में आओ तो एनी बाजू में अपन शुरू करशु आपरे सबसे पहला अर्धगोल પછી મીંડું અને નીચે આવો અને બાજુ પર છ ગળે છ શું થયું છ ગળે છ ચાલો હવે એની નીચે આવો તો એની નીચે આપણે શું કરવાનું છે શું કરવાનું છે टक्का जोड़ी ने अंक लखवानो छे चलो अर्धु गोल पछी मिंडू करीने नीचे आवो अने बाजू पर जाओ छ गड़े छ चलो हवे एनी बाजू मां तो एनी बाजू मां पण शुं करशुं अर्धु गोल પછી મીંડું કરીને બાજુ પર છ ગળે છ શું થયું છ ગળે છ એની બાજુમાં તો એની બાજુમાં પણ શું કરશું આપણે અર્ધુ ગોળ મીંડું કરીને નીચે અને બાજુ પર છ ગળે છ શું થયું છ ગળે છ ચાલો હવે અહીંયા આપણે શું કરશું લખતા શીખીશું શું કરીશું લખતા લીટી નાડીને અર્ધું ગોળ કરો પછી મીંડું કરીને નીચે આવો અને લીટી નાડીને આડી લીટી છ ગળે છ ચાલો હવે એની બાજુમાં પાછા આવો આવી ગયા બધા ચાલો લીટી નાડીને અર્ધું ગોળ કરો થઈ ગયું ચાલો મીંડું કરીને નીચે આવો અને બાજુ પર જાઓ છ ગળે છ ચાલો હવે એની બાજુના ખાનામાં તો એની બાજુના ખાનામાં પણ શું કરશું આપણે અર્ધુ ગોળ શું કરીશું અર્ધુ ગોળ પછી મીંડું કરીને નીચે આવો અને બાજુ પર છ ગળે છ અડધું ગોળ
પછી મીંડું અને બાજુમાં છ ગળે છાયા હવે એની બાજુમાં અડધું ગોળ મીંડું અને બાજુ પર છ ગળે છ છ ગળે છાયા ચાલો હવે નીચે આવો તો નીચે આપણે શું કરવાનું છે હવે લખતા શીખી જવાનું છે શું કરવાનું છે લખતા શીખી જવાનું છે અડધું ગોળ પછી મીંડું અને બાજુ પર છ ગળે છાયા છ ગળે છાયા ચાલો હવે એની બાજુમાં તો એની બાજુમાં કરો અડધું ગોળ મીંડું કરીને નીચે છ ગળે છા ચાલો હવે એની બાજુમાં તો એની બાજુમાં પણ શું કરશું આપણે લીટી નાડીને લખો છ ગળે છ લીટી નાડીને લખો છ ગળે છ હવે એની બાજુમાં પાછા લખો છ ગળે છ લખો છો મારી સાથે કે ખાલી વિડીયો જોવો છો વિડીયો જોતા લખજો કે મમ્મા સાથે ઓછું કરવાનું રહે ઓર ચાલો અડધું ગોળ પછી મીંડું કરીને નીચે અને બાજુ પર છ ગળે છ પછી એની બાજુમાં તો એની બાજુમાં છ ગળે છ છ ગળે છ હવે છ છે તો આપણી સૂચના શું છે કે અંક જેટલા મીંડા કરો તો આપણે અહીંયા કેટલા લખી દીધા છે છ વડે છ લખી દીધા છે તો આપણે અહીંયા કેટલા મીંડા કરશું છ મીંડા કરશું કેટલા મીંડા છ મારી સાથે કરો એક બે ત્રણ થઈ ગયું પછી ચાર પાંચ છ કેટલા મીંડા થયા એક બે ત્રણ ચાર પાંચ છ ચાલો આ આપણે છ ગળે છ નું ક્લાસ વર્કનું પેજ થઈ ગયું છે શું કરી લીધું આપણે ક્લાસ વર્કનું પેજ આ તમારે હોમવર્કમાં કરવાનું છે ચાલો હવે આ બાજુનું સી ડબલ્યુ લખેલું છે એ સાતરે સાત વાળું પેજ કરો આંગળી વાળું ચાલો અહીંયા પણ તમારે મારી સાથે લખવાનું છે તો ચાલો આપણી સૂચના શું છે સાત બોલો અને લખો આપણી સૂચના શું છે સાત બોલો અને લખો તો ચાલો સૌથી પહેલા આપણે શું કરી લઈએ ટપકા જોડી લઈએ શું કરી લઈએ ટપકા જોડી લઈએ ધીમે ધીમે મારી સાથે અંકના ટપકા જોડજો ચાલો જોડાઈ ગયું થઈ ગયું હવે નીચે આવો તો નીચે શું છે સૌથી પહેલા આપણે સાતરે સાત લખેલો જ છે સૌથી પહેલા આપણે સાતરે સાત લખેલો જ છે તો હવે એની બાજુમાં તમારે શું કરવાનું છે મારી સાથે ટપકા જોડતા જવાનું છે મેં લખશે અને તમારા પેન્સિલથી તમારી બુકમાં જોડવાના છીએ ધીમે ધીમે જોડજો સાત અડે સાત સાત અડે સાત
बाजुमा तो एनी बाजुमा पण शुं करशुं आपणे धीमे धीमे ना टपका जोडशुं ने साठ पूर्ण करशुं हवे एनी बाजुमा तो एनी बाजुमा पण शुं छे साठ ना टपका धीमे धीमे सातरे सात ना टपका जोड़वाना छे चलो हवे एनी बाजुमा आवो तो एनी बाजुमा पण शुं छे अर्धु गोल करीने सातरे सात बनाई देवानो छे चलो एनी बाजुमा टपका जोड़ो सातरे सातरे सात ना टपका जोड़ीशू सात
चलो હવે આપણે અહીં 7 અને 7 લખવાના છીએ શું કરવાના છીએ લખવાના છીએ 7 અને 7 7 અને 7 હવે નીચે આવી ગયા ક્યાં આવી ગયા નીચે ત્યાં પણ તમારે શું કરવાનું છે 7 અને 7 પછી સાતર સાતો હાવ સેલો છે એટલે બધાને જાવડી જાશે સાતડે સાત સાતડે સાત એની બાજુમાં આવો ચાલો ત્યાં લખો સાતડે સાત પછી એની બાજુમાં આવો એની બાજુમાં 7 અને 7 7 અને 7 બધા 7 અને 7 તમારે લીટીને અડીને લખાવા જોઈએ બરાબર છે ચાલો હવે નીચે આવો તો ત્યાં પણ તમારે શું કરવાનું છે લખવાનું છે 7 અને 7 સાત અને સાત એની બાજુમાં સાત અને સાત ચાલો લખીને અડીને લખો સાત અને સાત ચાલો પાછા લખીને અડીને લખો સાત અને સાત લખાઈ ગયું ચાલો લખીને અડીને લખો સાત અને સાત સાત અને સાત સાત અને સાત સાત અને સાત સાતરે સાત તો હવે આજ અત્યારે આ પેજની અંદર સાત લખ્યા છે આપણે પણ નીચે સાત મીંડા થવા જોઈએ કેટલા મીંડા થવા જોઈએ સાત મીંડા થવા જોઈએ તો મારી સાથે તમારે સાત મીંડા કરવાના છે એક પછી બે ત્રણ चार पांच छह सात कितना मिनट गया एक बे त्रण चार पांच छह सात कितना मिनट गया સાત મીંડા તો ચાલો તમે બધાએ છ વડે છ અને સાત વડે સાત પણ લખી લીધું તમારે સામ સામીના બેચ કરવાના છીએ તો તમારા કુલ કેટલા પેજ થાય ચાર પેજ થાય કેટલા પેજ ચાર પેજ તો ચાલો હવે નવા વિષય સાથે ફરી મળીશ બાય બાય